નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ટીવી 9 અને સુપર 6 સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે ગરમીએ ગુજરાતમાં કેવો વર્તાવ્યો છે કહેર, ગુજરાતમાં કેમ મધ્રેસામાં હાથ ધરાયો સર્વે, અને સુરતમાં કેવી રીતે કપડા ચોર ગેંગ બચાવી રહી છે આતંક. તમામ મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં વાત એ કાળઝાળ ગરમીની કે જેને કારણે ગુજરાતવાસીઓએ પુકારી દીધું છે ત્રાહિમામ. રાજ્યના 11 જિલ્લાઓમાં 40 ડિગ્રીથી ઉપર આંબી ગયો છે તાપમાનનો પારો. પણ સવાલ એ કે શું આ હજુ શરૂઆત છે, કારણ કે આગામી 5 દિવસ 6 રાજ્યોમાં અપાયું છે હીટવેવનું યલો એલર્ટ. વિસ્તારથી જણાવીશું ક્યાં કેવી રહેશે ગરમી, જ્યારે બીજા મુદ્દામાં વાત કરીશું મદ્રેસાઓમાં હાથ ધરાયેલા સર્વેની. ગુજરાતમાં 1100 જેટલી મદ્રેસાઓ આવેલી છે અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નિર્દેશ મુજબ ગુજરાતની મદ્રેસાઓમાં આજે કરાઈ તપાસ. સવાલ એ છે કે આ તપાસનો મુખ્ય હેતુ શું છે, તે અંગે વિસ્તારથી કરીશું વાત. ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું ખૂબ ચોંકાવનારા દ્રશ્યો. સુરેન્દ્રનગરમાં લાંબા રસ્તાથી બચવા માટે લોકો અપનાવી રહ્યા છે શોર્ટકટ, પરંતુ આ શોર્ટકટ કંઈક એવો છે કે જે સાબિત થઈ શકે છે જીવલેણ. નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચવા માટે લોકો સાંકડી પાડી પર હંકારી રહ્યા છે બાઇક. સવાલ અહીં પણ ઉઠે છે કે જો બાઇક સંતુલન ગુમાવે, અકસ્માત થાય તો શું. ચોથા મુદ્દામાં વાત કરવી છે એ સ્માર્ટ મીટરની કે જેને લોકો કહી રહ્યા છે ચીટર મીટર. આ મીટર વિરુદ્ધ સતત વધી રહ્યો છે લોકોનો રોષ. એક તરફ વડોદરામાં MGVCL એ હાલ પૂરતી કરી છે પાછી પાની, જ્યારે બીજી તરફ સુરત DGVCL એ કરી છે લોભામણી જાહેરાત. પાંચમા મુદ્દામાં વાત કરીશું સુરતમાં આતંક મચાવનાર મહિલા ચોરોની વાત. તમને નવાઈ લાગશે, પણ આ મહિલા ગેંગ કપડાની ચોરીને અંજામ આપી રહી છે અને એટલી શિફતતાથી કામ કરે છે કે દુકાનના કર્મચારીઓને અણસાર સુદ્ધા નથી આવતું. પણ આ વખતે મહિલાઓની કરતૂત CCTVમાં થઈ ગઈ છે કેદ. અને અંતમાં વાત દેખાડીશું આપને ખૂબ જ રસપ્રદ વિડીયો. લોકસભાની ચૂંટણી પહેલા રાયબરેલીની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના બાળપણની યાદોની વાગોળી, અને આ યાદોમાં સામે આવી છે કેટલીક ખૂબ જ રસપ્રદ વાતો, તેના વિશે પણ આપણે જણાવીશું.